45મા પાટીદાર કુર્મી બિઝનેસ સમિટની મંત્રીઓની હાજરીમાં ભવ્ય શરૂઆત. સીતા સ્વયંવર યોજાશે. 45મા રાષ્ટ્રીય મહાધિવેશન અંતર્ગત 10,000થી વધુ કુર્મી પાટીદારો અને કેન્દ્ર અને રાજ્યના વિવિધ મંત્રીશ્રીઓની ઉપસ્થિતિમાં કુર્મી બિઝનેસ સમિટની શરૂઆત કરવામાં આવી હતી. 10,000થી વધુ લોકો બિઝનેસ સમિટમાં ઉપસ્થિત. સમિટ દરમિયાન વિવિધ રાજ્યોમાંથી આવનાર 100થી વધુ દીકરીઓને સીતા સ્વયંવર યોજાશે. અખિલ ભારતીય કુર્મી પાટીદાર મહાસભા દ્વારા વિસનગર ખાતે 15 અને 16 એપ્રિલના રોજ એસકે યુનિવર્સિટી કેમ્પસ ખાતે 2 દિવસીય કુર્મી બિઝનેસ સમિટ અને સીતા સ્વયંવરનું આયોજન કરવામાં આવ્યું છે. કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાના હસ્તે કુર્મી બિઝનેસ સમિટની શરૂઆત કરવામાં આવી હતી. આ બિઝનેસ સમિટમાં 9થી 10,000 લોકોએ ભાગ લીધો હતો અને 15થી વધુ જુદા જુદા પ્રકારના બિઝનેસ વ્યક્તિઓ આવ્યા હતા. સમગ્ર ભારતના વિવિધ રાજ્યોના 32 કરોડ કુર્મી પાટીદારો તેમજ નાના અને મધ્યમ વ્યવસાય સાથે સંકળાયેલા ઉદ્યમી વ્યવસાયિકોને તેમની પ્રોડક્ટ્સનું માર્કેટિંગ, બ્રાન્ડિંગ, લોન્ચિંગ અને સર્વિસિંગ માટેનું એક ઉત્તમ પ્લેટફોર્મ બનીને સામે આવ્યું છે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા, કેબિનેટ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, પૂર્વ મંત્રી નરહરિ અમીન, પંકજ ચૌધરી, નાણાં રાજ્યમંત્રી બાબુભાઈજી પટેલ, પ્રમુખ શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઉજા નરેશભાઈ આર પટેલ, ચેરમેન ખુડલધામ કાગવળ વગેરે મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા. દિવસના અંતે ગુજરાતની કળા અને કુર્મી પાટીદાર સમાજનું પ્રભુત્વ દર્શાવતા સામાજિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેનો સમગ્ર ભારતમાંથી આવેલા લોકોએ લહાવો મેળવશે. મારું નામ સતીશ પટેલ, અખિલ ભારતીય કુર્મી પાટીદાર મહાસભા ગુજરાત અધ્યક્ષ. આજે વિસનગર મુકામે 45મું રાષ્ટ્રીય મહાઅધિવેશન, જે પાટીદારોનું 32 કરોડ પાટીદારોનું એક સંગઠન ચાલી રહ્યું છે, જે સંગઠન 1894માં આ બનેલું. તેના અધ્યક્ષ વિઠ્ઠલભાઈ પટેલ સાહેબ, જે સરદાર સાહેબના મોટા ભાઈ હતા, અને અત્યારે આ સંગઠન ગુજરાત મુકામે આપણી સંસ્થા આ ચલાવી રહી છે. આજે અહીંયા બિઝનેસ સમિટનું આયોજન કરેલું છે અને સીતા સ્વયંવરનું અહીંયા આયોજન કરેલું છે, જેના ભાગરૂપે મંત્રીગણ અને આજે બધા સમાજશ્રેષ્ઠીઓ આ પ્રસંગમાં હાજરી ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા છે અને અહીંયા સમાજનો સાથ સહકાર ખૂબ મળી રહ્યો છે. સીતા સ્વયંવર એક અલગ, આપણો અહીંયા સામાજિક દૃષ્ટિએ એક અલગ પ્રયોગ છે. અત્યાર સુધી જે આપણા અહીંયા ગુજરાતની અંદર જેટલા બી લગ્ન થતા હોય તેમાં દીકરી ઇન્ટરવ્યુ આપતી હોય છે, પણ આ પ્રોગ્રામની અંદર દીકરાઓ ઇન્ટરવ્યુ આપશે અને દીકરીઓ સિલેક્ટ કરશે, એટલે દીકરીઓને સારામાં સારા પોતાના જીવનસાથી મળી રહે તે માટે આજે આ મોટો પ્રયત્ન છે. દીકરી એ 4 દીકરાઓને સિલેક્શન કરશે, ત્યારબાદ એને એક એક દીકરા સાથે ઇન્ટરવ્યૂ થશે, ત્યારબાદ એ દીકરીઓ પોતે નિર્ણય લેશે. તો પૂરા હિન્દુસ્તાનમાંથી 6 સ્ટેટમાંથી આવેલી છે, રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ, એમપી, આસામ, ઓડિશા, ઝારખંડ. આ બધી દીકરીઓ પોતાના ત્યાં એજ્યુકેટેડ ડબલ ગ્રેજ્યુએટ દીકરીઓ છે અને એમના સારા દીકરાઓ અહીંયા મળે એના માટે બિના ખર્ચ, બિના દહેજ શાદી, આ અમારું સૂત્ર છે. દીકરીઓ લગભગ 100 દીકરીઓ અહીંયા આવેલી છે અને 300 યુવકો આમાં ભાગ લે છે.
जगह पर खड़े होकर हमारे ध्वज को आदर प्रदान करें, सम्मान प्रदान करें। जोरदार तालियों से सर्टिफिकेट के इस सेलिब्रेशन को सब चलता है, किसने बोला नहीं चलता यार, ऐसा डबरा है यार, तुम भी मीडिया में रह के ऐसा करते यार मीडिया वाले।